एक महत्वना समाचार वडोदराथी सामे आवी रह्या छे। स्मार्ट सिटी वडोदरानो अंधेर वहीवट सामे आवी रह्यो छे। कॉन्ट्राक्टर अधिकारी की मिलीभगत सामे आवी रही छे। मिलीभगत थी नागरिको त्राहिमाम पोकारी गया छे। पाणी गेसनी लाइन तोड़ी नाखवामां आवी छतां कार्यवाही करवामां आवी नथी। सोसायटीना हजारो नागरिको त्रण दिवसथी गेस विना रही रह्या छे। पाणी गेसनी लाइनो तोड़ी पाडवामां आवी छे छतां कोई कार्यवाही करवामां आवी नथी। सोसायटीना हजारो नागरिको त्रण दिवसथी गेस विना रही रह्या छे। कॉन्ट्राक्टर की बेदरकारी थी पानी पण वेड़फाड़ थई रह्यो छे। गोकळ गाय गति काम करी रह्या छे कॉन्ट्राक्टर, जेने लईने रहीशो त्राहिमाम पोकारी गया छे। स्मार्ट सिटी वडोदरानो अंधेर वहीवट सामे आवी रह्यो छे। स्मार्ट सिटी वडोदरा, प्रधानमंत्री नरेन्द्र मोदी वडोदरा ने संघाई बनावा मांगे छे, परंतु स्मार्ट सिटी ना भ्रष्ट अने दिशाहीन अधिकारीओ वडोदरा ने खड़ोदरा बनावी चुक्या छे। अने ठेर ठेर आप जोई शको छो तेम भूवा पण पड़ी रह्या छे। अने हाल वडोदरा शहर में वरसादी कांसनुं काम फूलजोशमां छे, त्यारे कमनसीबी ए छे के वडोदरा शहर पासे टाउन प्लानिंग अधिकारी नथी, परंतु आपणी साथे વાત કરવા માટે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન બંદિશ શાહ છે। આપણે બંદિશ શાહ સાથે વાત કરીશું। બંદિશભાઈ, દિશાહીન કામ, અને આપ જોઈ શકો છો કાસ્ટ આયર્ન પાઇપ પર જે રીતના ઠીંગડા ભરવામાં આપ્યા છે, શું યોગ્ય છે? આ માટે અધિકારીને જાણ પણ કરી છે અને અધિકારીએ આશ્વાસન આપ્યું છે કે યોગ્ય કાર્યવાહી થશે। આ જે કામગીરી થઈ છે એ તાત્કાલિકમાં પાણી વહી ન જાય એના માટેની આ કામગીરી કરી લાગે છે, પરંતુ એમને એવું કીધું કે કોન્ટ્રાક્ટરના ખર્ચે આ લાઈન નવી નાખવામાં આવશે। પરંતુ આ કામ ખૂબ જ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે, તેમજ વરસાદી એનું કામ કરવા માટે પાણીની લાઈન તોડી કાઢી, આ વિસ્તારમાં ગેસની લાઈનને પણ નુકસાન કરી, અને નુકસાન તો કર્યું પરંતુ સાથે સાથે એના પર માટી પૂરી દેવાથી, વરસાદનું પાણી લાઈનમાં જવાથી આ વિસ્તારના લોકો અઠવાડિયા સુધી ગેસ વગર રહ્યા હતા, જે ખૂબ જ ગંભીર બાબત છે। અને આ વસ્તુ કોર્પોરેશનના અધિકારીએ પણ કાળજી રાખવાની જરૂર છે। કોન્ટ્રાક્ટરે બી જ્યારે કામગીરી કરતા હોય ત્યારે કોર્પોરેશનની એક્ઝિસ્ટિંગ લાઈનોને નુકસાન ના થાય, અને આ બાજુ આજુબાજુમાં ઘણી બધી સોસાયટી આવેલી છે અને એ સોસાયટીના રહીશોને તકલીફ ના પડે એ બાબતની કાળજી ચોક્કસ કરવી જોઈએ, જે થઈ રહી નથી। તો મારું સ્પષ્ટ માનવું છે કે આ કોન્ટ્રાક્ટરને તમે કોર્પોરેશનની એક્ઝિસ્ટિંગ લાઈનોને અને કોર્પોરેશનની પ્રોપર્ટી નુકસાન ના થાય એ પ્રમાણે કાર્યવાહી કરે એવી સૂચના આપવાની જરૂર છે। બંદિશભાઈ, એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે શહેરમાં ભૂવા પડી રહ્યા છે। આમાં મિલીભગત કરતા શું છે કે એવરી ટાઈમ જ્યારે અહીં કામ કરે છે એને તાત્કાલિકમાં પૂરી દેવાનું કોઈ કારણસર પ્રેશર હોય એને પ્રોપર અંદર પાણી ઉતાર્યા વગર માટી બરોબર અંદર જાય નહીં, જેના કારણે આ ભૂવા પડતા હોય છે। તો આ બાબતની ચોક્કસ કાળજી રાખવી જોઈએ કે કોર્પોરેશન એ લોકોને પાણી નાખવાના, એટલે માટી પૂર્યા પછી, ખાડો ખોદ્યા પછી માટી પૂરવાના પણ પૈસા આપતી હોય છે, તો એ કામગીરી કોઈ કારણસર ના થતી હોય જેના કારણે આ વસ્તુ થઈ રહી છે। આ કોન્ટ્રાક્ટર દ્વારા જે વડોદરા મહાનગરપાલિકાની પ્રોપર્ટી એટલે પાણી અને ગેસની લાઈનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, શું કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કે દંડ કરવામાં આવશે ખરો? અધિકારીએ એશ્યોર કર્યું છે કે પૂરતી કાળજી લઈને કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપશે અને એના ખર્ચેને જોખમે આ કામગીરી કરવામાં આવશે। અધિકારી તો આશ્વાસન આપે છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીના મિલીભગતના કારણે જ પ્રધાનમંત્રીની ઈચ્છા મુજબનું વડોદરા સંઘ નથી બન્યું, સ્થાનિક નાગરિક છે, આપણે એમની પાસે જાણીશું આ લાઈન પર જે રીતના નુકસાન થયું તમને કેટલી તકલીફ પડી? અમે સોસાયટીના 150 બંગલા 3 દિવસ સુધી અમે ગેસ વગર રહ્યા હતા અને બધાએ ટિફિનો મંગાવીને ખાધું છે, એટલે લોકોને પુષ્કળ તકલીફ પડી છે, અને કોઈ અધિકારી તરફથી કોઈ આવ્યું નથી, કહેવામાં નહોતું આવ્યું કે અહીંયા આગળ 3 દિવસ સુધી તમને તકલીફ પડશે, એ લોકો રોજ આવતા હતા અને સોલ્વ કરતા હતા। એટલે અધિકારીઓ અહીંયા જાન પણ નથી કરતા, 3-3 દિવસ સુધી સોસાયટીને ગેસ નથી મળ્યો અને જે મહાનગરપાલિકા નાગરિકોને પીવાનું પાણી નથી આપી શકતી તે અહીંયા લાખો લીટર પાણી ગેલન વહી ગયું, પરંતુ આ કોન્ટ્રાક્ટર કોણ છે? આ કોન્ટ્રાક્ટર સામે કમિશનર શું પગલાં લેશે? કારણ કે વડોદરા અને ખડોદરા આ કોન્ટ્રાક્ટરો જ બનાવી રહ્યા છે। કેમેરામેન વિજય પટેલ સાથે હું નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।